રાજ્યમાં રોજબરોજ સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે ગઈકાલે જ એક અકસ્માતનો બનાવ નખત્રાણમાં સામે આવ્યો હતો જેમાં ગોસ્વામી પરિવારના ચાર સભ્યોના મોત કાર અકસ્માતમાં થયા હતા જ્યારે હવે રાજકોટના ગોંડલ રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં બાઇક સવારને કાર ચાલકે અડફેટમાં લીધા હતા જેમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા હતા ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટના ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસે આવેલા રાજપાઉબાજી પાસે મુખ્ય રોડ પર કાર બનીને આવેલી આઈ ટ્વેન્ટી કારે બે યુવકોને ઉલાડતા તેઓ દૂર સુધી ફંગોળાયા હતા અને બંને યુવાનોને માથાના ભાગે ગંભીર જવ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું કરણું મોત થયું હતું જ્યાં બીજી બાજુ કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો જ્યારે આ ઘટના અંગે ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી ઘટનાનો ભોગ બનનાર સંતોષ કુમાર અને સુનિલ બજરંગી વર્મા જે બંનેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે જેઓ ગોંડલ રોડ ઉપર મક્કમ ચોક પાસે આવેલી પાંચભાજીમાં કામ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા જયારે તેઓ ગઈકાલે અઢી વાગ્યાના સમયે રાત્રે દુકાનો થી કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દુકાન થી થોડે દૂર જ પહોંચતા ગોંડલ રોડ પરથી પૂર ઝડપે આવેલી આઈ ટ્વેન્ટી કાર ચાલકે ટક્કર મારી હતી અને ઘટના સ્થળે બંનેના મોત થયા હતા તો બસ આ તો ફરી મળીશું સાથે